જય હિન્દ મિત્રો, સૌપ્રથમ તો આપ સૌ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ઓનલાઈન સ્ટડી ગુજરાતમાં. તો મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતમાં ડિસેમ્બર 2020 સુધીમાં આવનારી તમામ ભરતીની. તો મિત્રો, મુખ્યમંત્રી સાહેબ વિજયભાઈ રૂપાણીના જણાવ્યા અનુસાર આ વર્ષે 35,000 પ્લસ જગ્યા ઉપર ભરતી થવાની છે તો નક્કી જ છે. અને ગુજરાતમાં ડિસેમ્બર 2020 સુધીમાં કઈ કઈ ભરતીઓ આવશે, ક્યારે ફોર્મ ભરાશે, તેની માટે લાયકાત શું હશે અને ક્યારે તેની એક્ઝામ લેવાશે, તેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોશી. તો અમારો વિડીયો છે તે સુધી જોજો, જેથી કરીને તમને બધી ભરતીની ખબર પડી શકે અને તમારા મિત્રોને પણ વધુમાં વધુ શેર કરજો, જેથી કરીને એને પણ બધી ભરતીઓ વિશે માહિતી મળી જાય કે ક્યારે આવશે, શું એની ક્વોલિફિકેશન હશે. તો મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર પોલીસ કોન્સ્ટેબલમાં 12,000 પ્લસ જગ્યા ઉપર ભરતી આવવાની છે તો ફાઇનલ જ છે. જેની લાયકાત 12 પાસ હશે, ગ્રેજ્યુએશન હશે નહીં, 12 પાસ ઉપર જ આ ભરતી લેવાશે અને તેના ફોર્મ છે તે જુલાઈ ઓગસ્ટમાં ભરાશે. જુલાઈ ઓગસ્ટમાં તેના ફોર્મ ભરાશે, ત્યારબાદ તેની જે એક્ઝામ છે તે અંદાજે ડિસેમ્બરમાં લેવાશે. ડિસેમ્બરમાં તેની એક્ઝામ લેવાશે અને ત્યારબાદ ડિસેમ્બર બાદ જે તમને રનિંગ માટે બોલાવવામાં આવે તે અંદાજે જાન્યુઆરી ફેબ્રુઆરીમાં તમને રનિંગ માટે બોલાવવામાં આવશે. તો તેના ફોર્મ છે જુલાઈ કરી દેજો. ત્યારબાદ પોલીસ કોન્સ્ટેબલની સાથે સાથે એસઆઈની પણ ભરતી આવવાની જ છે, જેની જગ્યા 350 પ્લસ હશે, જે ગ્રેજ્યુએટ છે અને તેના જે ફોર્મ છે તે જુલાઈ અને ઓગસ્ટમાં ભરાશે અને તેનું પણ જે રનિંગ છે તે જાન્યુઆરીમાં અને ફેબ્રુઆરીમાં છે અને તેની પણ જે એક્ઝામ છે તે ડિસેમ્બરમાં લેવાશે. જે પીએસઆઈ એએસઆઈની છે તે ગ્રેજ્યુએટ ઉપર હશે, જ્યારે કોન્સ્ટેબલની છે તે 12 પાસ ઉપર જ હશે, એ તો નક્કી જ છે. ત્યારબાદ હાલમાં વિવાદોમાં ફસાયેલી ભરતી બિન સચિવાલય ક્લાર્ક, તેના ફોર્મ તો મિત્રો ભરાઈ ગયા છે, 400 પ્લસ છે અને 4,000 પ્લસ અથવા 4,500 પ્લસ થાય પાસ છે અને તેની જે એક્ઝામ છે તે અત્યારે તો લેવાય એવું લાગી નથી રહ્યું, કેમ કે હમણાં 10માના અને 12માના માર્ચમાં જે એક્ઝામ શરૂ થવાની છે તેથી સેન્ટર અત્યારે ખાલી નથી અને તેના કારણે 10માં અને 12માંના જે એક્ઝામ છે તેની બધી જે તૈયારી છે તેના કારણે આ ભરતી માર્ચ મહિના પછી જ તે લેવાય એ ફાઇનલ છે, એટલે એપ્રિલ અથવા મેમાં આ પરીક્ષા લેવાશે. તો તેની પણ તમે અત્યારે તૈયારી શરૂ રાખજો. માર્ચ એપ્રિલમાં જે 10માં અને 12માંની પરીક્ષા છે તે પછી ઘણી ભરતીઓ આવવાની છે, ત્યાં સુધી તો હમણાં એક પણ ભરતી થાય એવું લાગતું નથી, એટલે મોટાભાગની જે ભરતીની પરીક્ષાઓ છે તે એપ્રિલ અને મે અને તે પછી જ લેવાશે, એ તો ફાઇનલ જ છે. ત્યારબાદ ઘણા સમયથી લોકો જે ભરતીની વાટ જોઈ રહ્યા છે, શિક્ષકની ભરતી જે પણ વિવાદોમાં ફસાયેલી છે તેની જગ્યા 370 પ્લસ છે, જેની લાયકાત 12 પાસ ઉપર જ રહેશે અને જે જૂના લોકોએ ફોર્મ ભરેલા છે તો એ કેન્સલ થાય એવું લાગે છે અને તેના ફોર્મ ફરીથી ભરાય એવું થશે, કેમકે જે 10% ઈડબલ્યુએસનો જે ક્વોટા છે તે બધું સમાવીને આના ફોર્મ ફરીથી ભરાશે. એક વખત તો આની ડેટ પણ બહાર પડી ગઈ હતી પણ પછી ભરતી કેન્સલ કરવામાં આવી અને એવા બધા ઘણા વિવાદ ઊભા થયા છે. તો એવું લાગે છે કે આ ભરતી છે તે જૂન જુલાઈમાં ફરીથી ફોર્મ લેવાશે. ત્યારબાદ તલાટી મંત્રી અને જુનિયર ક્લાર્ક, આ બે ભરતીના પણ ફોર્મ, જેમાં તલાટી મંત્રીમાં 1,800 પ્લસ જગ્યા હતી, જ્યારે જુનિયર ક્લાર્કમાં 1,000 પ્લસ જગ્યા હતી, લાયકાત 12 પાસ હતી અને તે હજી સુધી તેની એક્ઝામ આવી નથી અને કોઈ પણ જાતના સમાચાર નથી. હવે 10% ઈડબલ્યુએસનો જે હાઈકોર્ટનો ચુકાદો છે એના પ્રમાણે જોઈએ તો આ જે ભરતી છે તેના ફોર્મ ફરીથી ભરાશે અને તે પણ જૂન જુલાઈમાં ફરીથી ભરાશે. જૂની આખી ભરતી છે તે અત્યારે એવું લાગે છે કે રદ કરવામાં આવશે અને લાયકાત કદાચ 12 પાસ પણ રાખે અથવા ગ્રેજ્યુએટ
ગ્રેજ્યુએટ ઉપર શું ત્યારે નક્કી કહી શકાય એવું નથી. વધારે ચાન્સ તો એના છે કે લાયકાત ગ્રેજ્યુએટ ઉપર જ લઈ જાય છે. અને આમાં જગ્યામાં પણ જગ્યાએ 2000+ પણ થઈ શકે, જ્યારે જુનિયર ક્લાર્કમાં 1000+ની જગ્યાએ 1200+ પણ આવી શકશે. અને આની જે એક્ઝામ છે તે અંદાજિત ઓક્ટોબર નવેમ્બરમાં લેવાશે. અને તલાટી મંત્રીની જ્યારે એક્ઝામ હશે તેથીના રવિવારે તે જુનિયર ક્લાર્ક એક્ઝામ હશે. અત્યારે તો એવું જ લાગે છે કે આ ભરતીના ફોર્મ છે તે ફરીથી ભરાશે, જૂના જે ફોર્મ ભરાયેલા છે તે બધું રદ થશે. ત્યારબાદ જીપીએસસીની સૌથી મોટી ભરતીની વાત કરીએ સુપર ક્લાસ 3 માટે, તો મતદાનની ભરતી છે તે આવવાની છે. તેની જગ્યા 400+ રહેશે અને તે લાયકાત રહેશે. અને આના જે ફોર્મ ભરાવાના છે તે જૂન જુલાઈમાં ભરાશે. 400+ જગ્યા માટે નાયબ મામલતદારની ભરતી આવવાની છે જે ગ્રેજ્યુએટ ઉપર હશે, અને જૂન જુલાઈમાં આના ફોર્મ ભરાશે. તો તેની પણ તૈયારી જેને નાયબ મામલતદાર કે જીપીએસસીમાં જ લાગુ હોય તે લોકો અત્યારથી શરૂ કરી દે. ત્યારબાદ શિક્ષક સહાયક માટે પણ વિદ્યા સહાયક માટે પણ ખૂબ જ મોટી ભરતી, એટલે કે TET 1 અને TET 2ની ભરતી પણ આવવાની છે, જેની જગ્યા 7000+ રહેશે. ખૂબ જ મોટી જગ્યા ઉપર ભરતી થવાની છે. લાયકાત ગ્રેજ્યુએટ પ્લસ જે BEd કરેલા હોય આના જે ફોર્મ છે તે નવેમ્બર ડિસેમ્બરમાં ભરાશે. નવેમ્બર ડિસેમ્બર 2020 એટલે કે 2000 ભરાશે. ત્યારબાદ MPSW અને FSW એટલે કે મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર અને ફિમેલ હેલ્થ વર્કર, જેની જગ્યા 2000+ હશે અને તેના જે ફોર્મ છે તે ઓક્ટોબર નવેમ્બર. ત્યારબાદ આ એવી ભરતી છે કે જેના ફોર્મ ભરાઈ ગયેલા છે પરંતુ કોઈ પણ કારણોસર હજી પરીક્ષા આવવાની બાકી છે. તો પરીક્ષા બાકી હોય એવી ભરતીની જો આપણે વાત કરીએ તો તેમાં પણ એક વખત પરીક્ષા રદ થઈ છે ફરીથી લેવાવાની છે તો ફાઇનલ છે. ત્યારબાદ સિનિયર ક્લાર્ક છે જેની પર 400+ જગ્યા ઉપર ફોર્મ ભરાઈ ગયેલા છે. ATDO એમાં PSCમાં સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર અને પોલીસ ઇન્સ્પેક્ટર, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરમાં 243 જગ્યા ઉપર ફોર્મ ભરાયમાં 40 જગ્યા ઉપર ફોર્મ ભરાયેલ છે. આ બધી જે ભરતીઓ છે જેની પરીક્ષા બાકી છે તે અત્યારે હાલમાં તો લેવાય એવું કશું લાગી નથી રહ્યું. સૂત્રોના જણાવ્યા અનુસાર એવું નક્કી છે કે આ જે ભરતી છે તે એપ્રિલ અથવા મેમાં લેવાશે, કેમ કે પહેલાં જ વાત કરી એમ કે જે માર્ચમાં જે એક્ઝામ શરૂ હશે 10માની ને 12માની, તેના કારણે આ ભરતી અત્યારે લેવાશે તો ફાઇનલ જ છે, એપ્રિલ અથવા મેમાં લેવાશે. એટલે તમે તૈયારી શરૂ કરજો, કેમ કે ક્યારે ભરતી બહાર પાડી દે અને ક્યારે એક ક્યાં ડેટ બહાર પાડે એ હજી કાંઈ નક્કી નથી. એટલે અંદાજે એપ્રિલ અને મેમાં લેવાશે તે તો ફાઇનલ છે. ત્યારબાદ વિદ્યુત સહાયકમાં જે PGVCL, UGVCL, MGVCL જે 2000 જગ્યાઓ પ્લસ ઉપર જે વિદ્યુત સહાયક અથવા જુનિયર આસિસ્ટન્ટ માટે જે ફોર્મ ભરાયેલા છે અને તેની જે એક્ઝામ છે તે પણ એપ્રિલ અને મેમાં જ લેવાશે. ત્યારબાદ જો કોઈ ભરતીની વાત કરીએ તો મિત્રો ગ્રામસેવક પર ગ્રામસેવકની પોસ્ટ માટે ભરતી થવાની છે, જેની જગ્યા છે તે 1100+ રહેશે અને લાયકાત 12 પાસ ઉપર તેના ફોર્મ ભરાશે. 1100+ જગ્યા માટે ગ્રામસેવકની ભરતી કરવામાં આવશે, જેના ફોર્મ છે તે અંદાજિત ઓક્ટોબર નવેમ્બરમાં ભરાશે. આ પણ ખૂબ મોટી ભરતી છે, તો 12 પાસ છે તેના માટે એક ગોલ્ડન ચાન્સ છે ગ્રામસેવકની ભરતી, જેમાં જગ્યા 1100+ હશે. તો મિત્રો આ આપણે માહિતી જોઈ કે ગુજરાતમાં ડિસેમ્બર 2020 સુધીમાં કઈ ભરતીઓ આવશે અને તેની માટે તેની લાયકાત શું હશે, ક્યારે ફોર્મ ભરાશે, ક્યારે, તો તમે એ પ્રમાણે તૈયારી અત્યારથી જ તે કરવાની શરૂ કરી દેજો સિલેબસ ને એ બધું જોઈને. અને મિત્રો અમારો વિડીયો જો તમને ગમે તો તમારા બધા ફ્રેન્ડ્સને કે શેર કરજો, જેથી કરીને તેમને પણ બધી ભરતીની માહિતી મળી જાય, ક્યારે લેવાશે, શું એના ક્રાઇટેરિયા છે અને ક્યારે ફોર્મ ભરાશે, ક્યારે એક્ઝામ લેવાશે. તો જય હિન્દ, જય ભારત.